નમસ્કાર મિત્રો આજે આપણે તલાટી જુનિયર ક્લાર્ક અને વીએમસી જેવી ફોરેસ્ટ જેવી પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા ટકાવારીના દાખલા ગણીશું તો જોઈએ તેમાં પહેલો દાખલો એની માસિક આવક બીની માસિક આવક કરતાં દસ ટકા વધુ છે તો આપણે જાણીએ તેમ દસ ટકાને આપણે દસના છેદમાં સો એટલે એકના છેદમાં દસ લખી શકાય એટલે અહીંયા આપણે એ લખીએ અને બી કોને કરતાં બી કરતા એટલે બી દસ હશે અને એ અગિયાર હશે કારણ કે દસની સાપેક્ષા એકનો વધારો તેવી જ રીતે બીની માસિક આવક સી કરતાં વીસ ટકા વધુ છે તો અહીંયા બી અને અહીંયા સી વીસ ટકા વધુ એટલે સીની પાંચ થશે અને બીની છ તો હવે બંને બાજુ આપણે બી સમાન કરવા માટે અહીંયા ત્રણ વડે ગુણીએ અને અહીંયા પાંચ વડે ગુણીએ તો આ બાજુ આપણને રેશિયો મળશે તેત્રીસ અને ત્રીસ અને અહીંયા મળશે ત્રીસ ને પચીસ તો હવે આપણને શું કીધું છે જો એ અને બીની માસિક આવકનો સરવાળો આપણને ત્રણ લાખ પંદર હજાર આપેલ છે તો આપણે એ અને બીનો સરવાળો કરીએ રેશિયોમાં તો અહીંયા ત્રેસઠ રેશિયો બરાબર ત્રણ લાખ પંદર હજાર થશે તો એક રેશિયો બરાબર અહીંયા આપણે જોઈ શકીએ તેમ પાછળનો અંક પાંચ છે એટલે પાંચ વડે ભાગ હાલ છે એટલે અહીંયા એક રેશિયો બરાબર પાંચસો આવશે તો હવે અહીંયા આપણને નો રેશિયો પચીસ રેસો આપેલ છે તો પચીસ ગુણ્યા પાંચસો એટલે આપણો જવાબ મળી જશે પાંચસો પાંચસો મોહન તેની માસિક આવકનો અડસઠ ટકા બચાવે છે એટલે ખર્ચ કરે બચાવ કરે છે જો તેનો માસિક ખર્ચ બાર હજાર આઠસો છે તો મોહનની માસિક આવક શોધો તો અહીંયા આપણે અડસઠ ટકા બચાવે એટલે ખર્ચ કેટલા ટકા કરે સો ટકામાંથી બત્રીસ ટકા ખર્ચ કરે આપણે બત્રીસ ટકા બરાબર બાર હજાર આઠસો લખી દઈએ એટલે આપણને સો ટકા બરાબર મળી જશે સો ટકા બરાબર શું થશે તો અહીંયા બત્રીસ બત્રીસને ચાર વડે ભાગીએ એટલે અહીંયા આવશે ચાર અને સો ટકા બરાબર આપણને સો ચારસો ગુણ્યા સો એટલે અહીંયા જવાબ આપણો આવશે ચાલીસ હજાર તો સાચો જવાબ થશે અહીંયા બી ચાના ભાવમાં વીસ ટકાના વધારાને કારણે વ્યક્તિએ પાંચસો રૂપિયાના ચાના વપરાશમાં બે કિલોનો ઘટાડો કરવો પડશે તો હવે કોઈ પણ વસ્તુ હોય ચામાં ભાવમાં વધારો થાય તો તેના વેચાણમાં ઘટાડો થશે તો હવે આપણે ભાવમાં વધારો થયો એટલે અહીંયા આપણે પ્રાઇસ લખીએ વીસ ટકાનો વધારો એટલે પાંચથી છ તેનો વ્યસ્ત થઈ છે તેનો વેચાણમાં ઘટાડો એટલે અહીંયા આપણે વ્યસ્ત લઈએ એટલે છ થી પાંચ થઈ છે હવે શું કીધું છે પાંચસો રૂપિયાના ચાના વપરાશમાં બે કિલોનો ઘટાડો તો અહીંયા આપણને એક રેશિયો બરાબર કેટલા થઈ છે બે કિલો થઈ છે તો હવે આપણે ટોટલ લઈએ બંનેનું તો અહીંયા આપણે પહેલાં બાર લઈ શકતા હતા હવે આપણે દસ કિલો લઈ શકીએ છીએ તો આપણે શું કીધું છે પ્રતિ કિલો ચાનો વર્તમાન દર શું છે તે જણાવો તો પાંચસોમાં આપણે દસ કિલો લઈએ એટલે પ્રતિ કિલો ચાનો આપણે લઈ મેળવી શકીએ તો પ્રતિ કિલો ચાનો આપણે વર્તમાન દર કેટલો થશે પચાસ રૂપિયા તો અહીંયા જવાબ આપણો થશે બી ચૂંટણીના પાંચ હજાર મતદારો હતા જ વિજેતા ઉમેદવારને માન્ય મતોના સાઠ ટકા મળ્યા જો કુલ મતોના દસ ટકા અમાન્ય મત હોય તો આપણે આ લાઇન લઈએ પહેલાં કુલ મતોના દસ ટકા અમાન્ય એટલે પાંચ હજારના દસ ટકા અમાન્ય કરીએ એટલે અહીંયા આપણે આ મળશે આપણને પાંચસો ને પાંચ પાંચસો પાંચ હજારમાં જ બાદ કરીએ એટલે જવાબ મળશે પિસ્તાળીસો ટોટલ માન્ય મત થશે તો હવે આપણે શું કીધું છે ઉમેદવારને માન્યમતોના સાઠ ટકા તો સો ટકાનું આપણે રિઝલ્ટ હોય તો માન્યમતોના સાઠ ટકા વિજેતા ઉમેદવાર ઉમેદવારને અને ચાલીસ ટકા આપણે હારેલા ઉમેદવારને મળશે તો બંનેનો તફાવત કેટલો થશે અહીંયા વીસ ટકાનો તફાવત થશે તો ડાયરેક્ટ આપણે વીસ ટકા કાઢી નાખીએ પિસ્તાળીસોના એટલે જવાબ આપણો મળી જશે અહીંયા જીરો જીરો અને પિસ્તાળીસ દુ નેવું એટલે અહીંયા આવશે આપણો નવસો જવાબ તો સાચો જવાબ થશે સી બે ઉમેદવારો સાથેની ચૂંટણીમાં અડસઠ ટકા મતો અમાન્ય જાહેર થયા હતા વિજેતા ઉમેદવારને બાવન ટકા મત મળ્યો તો આપણે વિજેતા ઉમેદવારને સો માંથી બાવન મળ્યા તો હારેલાને કેટલા મળી જાય છે અડતાળીસ ટકા મળી જાય છે આ બંનેનો તફાવત કેટલો થઈ છે અહીંયા ચાર ટકા થઈ છે અને કેટલા મતોથી જીતી ગયા તે આપણો તફાવત થઈ છે તો અઠ્ઠાણું મતોથી જીતી ગયા અહીંયા ચાર ટકા બરાબર આપણે કેટલા લઈશું અઠ્ઠાણું લેવા પડશે તો હવે અહીંયા આપણે અઠ્ઠાણું લીધા તો ટોટલ સો ટકા બરાબર કેટલા તે મેળવવાનું છે એટલે ચારના છેદમાં સો બરાબર અઠ્ઠાણું અહીંયા આવશે પચીસને ભાગ કરી દઈએ સો પચીસો ચો સો એટલે પચીસને ભાગ કરી દઈએ અને અઠ્ઠાણું ગુણ્યા અહીંયા ગુણ્યા ગુણાકાર કરી દઈએ પચીસનો અહીંયા જીરો આઠ દુ સોળ વધી આવી એક ને અહીંયા આવશે ઓગણીસ અઢાર ને એક ઓગણીસ અહીંયા ચાર નવ પંચો પિસ્તાળીસ ને ઓગણપચાસ એટલે હવે અહીંયા આપણો સરવાળો થશે પાંચ અધિયવી એક ચાર અને બે ચોવીસો ને પચાસ તો આપણને અહીંયા કુલ સંખ્યા કીધું છે તો હવે અમાન્ય મતોનો પણ સરવાળો કરવો પડશે અહીંયા તો આપણો જવાબ આપણે ચોવીસો પચાસ વત્તા અડસઠ થશે અહીંયા આવશે આઠ એક બધી એવી એક પાંચ અને બે એટલે પચીસો અઢાર આપણો સાચો જવાબ થશે એક વર્ગમાં ત્રીસ ટકા છોકરીઓ અને સિત્તેર ટકા છોકરાઓ છે તો અહીંયા આપણે સોળ ટકા લઈએ અને આપણે ત્રીસ છોકરીઓ લઈએ ગર્લ્સ ત્રીસ અને બોયઝ આપણે સિત્તેર લઈએ હવે શું કીધું છે જો ચાલીસ ટકા છોકરીઓ અને સાહીઠ ટકા છોકરાઓ પરીક્ષામાં પાસ થયા તો આપણે ત્રીસના ચાલીસ ટકા કાઢીએ એટલે અહીંયા આપણે આવશે બાર અને નપાસ કેટલા થયા આપણે નપાસ થયેલાને અહીંયા ફેલમાં લખીએ તો નપાસ બાર પાસ થયા તો નપાસ થયેલા અઢાર તેવી જ રીતે સાઠ ટકા છોકરાઓ પાસ થઈએ એટલે સિત્તેરના સાઠ ટકા લખીએ અહીંયા એટલે અહીંયા આપણને મળશે બેતાળીસ તો સિત્તેરમાંથી બેતાળીસ બાદ કરીએ એટલે અહીંયા આપણને અઠ્યાવીસ મળશે તો હવે શું કીધું છે તો નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે તે જણાવો તો હવે આપણે નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સરવાળો કરીએ એટલે અહીંયા આવશે છ અને વધી આવી એક અને ચાર તો આપણે ટોટલ તો સો વિદ્યાર્થીઓ લીધા છે તો ટોટલ આપણે નાપાસ થયેલા છેતાલીસ ટોટલ ચાલીસ ને ગુણ્યા સો એટલે અહીંયા સો સો કેન્સલ એટલે જવાબ આપણો આવશે છેતાલીસ ટકા આઈપીએલ દરમિયાન માનખેડ સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યામાં ત્રીસ ટકાનો વધારો ત્રીસ ટકાને આપણે લખી શકીએ દસથી તેર થયો વધારો તેવી જ રીતે પ્રતિ મેચ ટિકિટના ભાવમાં પણ વીસ ટકાનો વધારો એટલે પાંચથી છ તો હવે તેના પછી આવક વસુલાતમાં થયેલા વધારેની ટકાવારી શોધો તો આપણે ટોટલ આપણે ટકાવારી મેળવાની છે જે વધારો થયો તેની તો આપણે પચાસ અહીંયા થઈ છે અને આ બેનો ગુણાકાર થઈ છે અહીંયા અઠ્યોતેર તો હવે આ બંને વચ્ચેનો તફાવત કેટલો થયો અઠ્યાવીસ અને તેના ભાગ્યે આપણે પચાસ અને ગુણ્યા આપણે સો કરી દઈએ એટલે અહીંયા જવાબ આપણને મળશે અઠ્યાવીસ દુ છપ્પન ટકા આપણો જવાબ સાચો થઈ થશે તો સાચો જવાબ અહીંયા બી આવશે ગામની વસ્તી પ્રથમ વર્ષમાં દસ ટકા વધી એટલે આપણે પ્રથમ વર્ષનું લઈએ તો દસ ટકા એટલે દસથી અગિયાર બીજા વર્ષમાં પંદર ટકા ઘટી એટલે વીસથી અહીંયા આવશે સત્તર અને ત્રીજા વર્ષમાં વીસ ટકા વધી એટલે પાંચથી છ હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ ત્રણેયનો એટલે અહીંયા આવશે એક હજારની આ બાજુ આપણે ગુણાકાર કરવાનો નથી કારણ કે ત્રણ વર્ષ પછી ગામની વસ્તી આપણને અહીંયા આપણને આપેલ છે તેનો આપણે ભાગાકાર કરવાનો છે તો અહીંયા આપણે જોઈએ દસ છ પાંચ નેવ તો હવે આપણે સત્તર વડે ભાગ અંકાવીએ એટલે સત્તર છક એકસો બે અહીંયા આવશે ચાર પાંચ સત્તર દુ ચોત્રીસ અહીંયા આવશે અગિયાર ને નવ હવે સત્તર સત્તા એકસો ઓગણીસ થશે એટલે હવે પાછળનો જીરો આપણે લગાડી દઈએ તેવી જ રીતે હવે બાસઠ સિત્તેરને આપણે ભાગાકાર કરીએ અગિયાર વડે એટલે અગિયાર પંચા પંચાવન ને અહીંયા આવશે સાત ઉપરનો સાત નીચે આવશે અગિયાર સત્તા સિત્યોતેર એટલે અહીંયા આવશે જીરો ને ઉપરનો નીચેનો જીરો ઉપર લઈએ હવે આપણે સત્તાવનને ફરી પાછા આપણે છ વડે ભાગવા પડશે તો હવે છ વડે ભાગીએ એટલે છ નવા ને ચોપનમાંથી આપણે સત્તાવનમાંથી ચોપન બાદ કરીએ એટલે ત્રણ અને જીરો નીચે આવશે એટલે છ ત્રીસ અને અહીંયા આવશે ડબલ જીરો જીરો થશે તો પંચાણું રેશો પંચાણું રેશો આપણને મળ્યા તો હવે આપણે શું કીધું છે ગામની પ્રારંભિક વસ્તી કેટલી છે તે મેળવવાનું છે તો હવે ગામની પ્રારંભિક રેશો આપણને હજાર આપેલ છે એક બરાબર પંચાણું મળ્યા તો પ્રારંભિક એક હજાર આપેલ છે તો પંચાણું ગુણ્યા હજાર કરીએ એટલે આપણને જવાબ આપણો મળી જાય પંચાણું હજાર તો અહીંયા સાચો જવાબ થશે બી જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત